જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે છે રવિવાર અને છોકરાઓ બધાને રજા છે એટલે એ કામ થોડુંક વધારે છે. બા વાસણ કરી અને ગોર પૂંજવા ગયા છે અને માલઢોરનું બધું બસ કામ થઈ રહ્યું છે. માં ગાયો પણ ખાઈ પીને બેસી ગઈ છે. ક્યારેક આમ થકાન જેવું લાગે, પછી આંખું મારી હોજી આવી છે, પૂરવાની હોજી આવી છે. આજે આવી નથી પણ હોજી આવી અને થોડોક ખટકો ને દુખાવો ને એવું બધું થાય છે. પણ બધું માલનું સોમાહાનું કામ કરીને પછી આપણને થાક લાગે એવું થોડુંક મહેસૂસ થાય. તો અત્યારે આવી રીતના ગાયો બેસી ગઈ છે, એની અરે 5 મિનિટ બેસી જાય એટલે બધો થાક ઉતરી જાય અને ટેન્શન ફ્રી થઈ જાય. અને માલનું બધું કામ થઈને ગાયો આવી રીતના બેઠી હોય ને તો જે ઓલા મંદિરમાં જઈને શાંતિ મળે ને એટલી એની અરે બેસવામાં શાંતિ મળે. બધી આંખ વિસીને જો ઓગાળે છે. ગંગા, ઉમા, માયા, કોયલ બધાય બેસી ગયા છે. અને આવી રીતના ગાયું જ્યારે બેઠી હોય, ઓગાળતી હોય આંખું વીંચીને, ત્યારે એટલી મને ગમે એની વાત જ ન પૂછો. એમ થાય કે આપણે અહીંયા ઢાળિયામાં બેસી જ રહી અને માલનું કામ કરીએ એટલે સોમાં મુશ્કેલ પડે. શર્ટ પહેરો છો તો બગડી પણ, જેટલી મુશ્કેલી પડે એટલી શાંતિ મળે છે. એટલે થોડી વાર હું બેસી ગઈ. હવે જીઠું ઘણું ખરું કામ બાકી છે. એક ઘાણ મશીનમાં કપડાં ધોવાઈ ગયું, એક બાકી છે. કારણ કે પાણીની થોડી કમના નહોતું આવ્યું, પાણી બીજું ભર્યું નહોતું, ટાંકો ખાલી હતો. એટલે હજી એક ઘાણ થાય તો એ પણ કરશું. છે એટલે બંધ સુધી તો બધા જ કપડાં સુકાઈ જાય આપણા. એટલે હાડલા બધા એની ઢીંગલિયું બનાવી નાખી, બાંધી દીધા ઢીંગલી બનાવીને. અને બીજા નંબરમાં ચીપટા છે ને, છોકરાઓ રહેવા નથી દેતા એટલે આમને સૂકવી દઈ. પવન ને તેડકો ફૂલ હોય એટલે વાડીમાં તરત કપડાં સુકાઈ જાય. હવે જો વરસાદ જેવું ન લાગે તો બંધા સુધી બધા સુકાઈ જાય. અને પૂરવાના વચ્ચે નાખ્યા કારણ કે બે પાસુ મોટા કપડાં રહી તો નાના કપડાં બને ત્યાં સુધી ઉડે નહીં. તો એટલા કપડાં બે ઘણ સુકાઈ ગયો. ને છોકરાની આ ધમાલ મસ્તી શરૂ છે રવિવાર છે. તે જેનિશા બહુ નાની છે પણ એની રમત બહુ મોટી છે. હંજવારી કાઢવી, પાણી ભરવું, ગાય દોવી એવું એને બહુ જ ગમે છે. તો એવી બધી રમત બહુ રમે જેનિશા. અને પૂર્વા પણ જો એની સાથે બહુ મસ્ત રમે છે. તો રવિવારના દિવસે એક જોતો એમ લાગે કે છોકરા કોરાળ પણ હોય તો આમ અલગ જ લાગે આપણને. આખો દિવસ કેમ વયો જાય કે ખબર ન પડે. અને પૂર્વા પણ જેનિશાની ઐશ્વર્યા એમ મસ્તીખોર બનતી જાય છે. હવે એનું પણ તોફાન વધતું જાય છે. અને હવે જો ગોઠણિયા પર હાલતા શીખી ગઈ છે તો ઘણું ખરું હાલ આમ ગોઠણિયા પર ચાલે. પછી અટકી જાય, બેસી જાય, ઊભી થવાની કોશિશ કરે પણ ત્યાં પડાઈ જાય એવું બધું થાય છે. હવે આજનો રવિવાર એક એવો દિવસ હોય છે એની વાત જ પૂછોમાં કેટલા વાગી જાય કઈ નક્કી નહીં. જે બપોરની રસોઈ બનાવવાની બાકી છે અને 12 વાગી ગયા છે. ને ધડ ભાટી રમત શરૂ છે. થોડું ઘણું શૂટ કર્યું છે અને નથી બતાવો પણ બતાવો પડે એમ છે. આજે આહીવાળીએ દાળિયા કર્યા હતા
અને થોડુંક દાડિયાને બીજી જગ્યાએ જવાથી બંધ રહેશે. એ ખેતરમાં એમ ખડ જામી ગયું, એમ થાય કે ખડ વાવ્યું છે કે મોલાસ, એવું વાતાવરણ છે અત્યારે. આજે પૂરવા છો અડદની દાળ નો સોળો અને દહીં ની લચ્છી, નિમક ને ધાણા જીરું નાખેલી ખાય છે. આજના ચાર વાગી ગયા છે. બપોરે રસોડું સાફ કરી નાખ્યું હતું, બીજા બધા થોડાક વાસણ ઉટકી નાખ્યા હતા, કારણ કે કઠોળ લાવ્યા છે તો મસાલાના બાટલા ખાલી કરી નાખ્યા. મસાલા તો બીજા વાસણમાં રહે છે તો મેં તો કઠોળમાં નાખી દઉં, અને બીજા શાળું કઠોળ હતું એ ખાલી છું. હવે ઉનાળો કઠોળ વાપરવું પડશે દિવાળી સુધી, પછી આવતા દિવાળીમાં તો મળી રહે સમાહુ કઠો. તો કઠોળ બધું અત્યારે આપણે થરપાડ દઈ. તો આ કંઈક એટલી પ્રકારનું કઠોળ છે, લીલા વટાણા, મગની દાળ, મઠ, અડદની દાળ. અડદની દાળ તો બનાવેલી પડી છે પણ મતલબમાં ઓગાવાની બાકી છે, પોકી ઉસકાવાની. આખા અડદ ને બસ ને ચણા, દેશી ચણા તો પડે છે પણ છોલે ચણા નહોતા એટલે લેતા આવ્યા. તો આપણે હું બધા અત્યારે હજી માલ ધોવાની વાર છે ત્યાં ફિટ કરી દઉં. મારું નાનું અમથું કિચન અથવા તો રસોડું મસ્ત તૈયાર થઈ ગયું છે. તૈયાર મતલબ રોજ તૈયાર જ હોય પણ સાફ સફાઈ થઈ ગઈ છે. બે ત્રણ દિવસે તો આપણે કરવી જ પડે. અને આથી 5-6 વિડીયા પહેલાં મેં બ્લોગ પહેલાં એક વિડીયો મૂકેલો કટિંગનો, તો ત્યાર પછી સીવાણું જ નહોતું. એનું કારણ એ હતું કે મશીનને જે પગેથી સીવતા આવડે છે પણ પગે સીવું છું ને એને હર્યો નહોતો એટલે બંધ હતું. બહુ વર્ષો જૂનું મશીન છે અને હાલ જે મશીનથી મોટરથી સીવાય છે ને તો મોટર ખોટવાઈ ગયેલી હતી. તો છેલ્લા 8-10 દિવસ વીએ ગયા મોટર હાજી થવાની, અને હાજી થઈને બે મોટર હારી કરી નાખી અને 2-3 દિવસ થઈ ગયા પણ ટાઈમ નહોતો. તો હવે આજ થોડો અમથો ટાઈમ મેળવશે. તો આ હાડીને લેસ હતો તો લેસ મેં કાઢી અને આવી રીતના શેડો ઓટી નાખ્યો છે,
અને હવે જેનીના યશવીનું સ્ટોપ અને કુર્તું જે ફ્રોક બનાવવાનું છે એ સીવું છે. જેટલો સમય મળે એટલું આજે યશવીનું બનાવી નાખી, કાલે કે પરમ દિવસ જ્યારે ટાઈમ મળશે. એવું નથી કે હું કટિંગ કરી નાખું પછી તરત જ સિલાઈ કરી નાખું. એનું કારણ એ છે, એક તો નાના છોકરાઓ બીજા નંબરમાં કે માલ ઢોર, એના કારણે બધું સીવી નથી શકતી. બાકી સીવતા તો હું જ્યારે પપ્પાને ઘરે હતી ત્યારે ટોટલ સિલાઈ કામ કરતી, પણ છેલ્લા આણું વળીને આવી ત્યાર પછી ક્યારેય નથી કર્યું. મારા પોતાના બ્લાઉઝ પણ બહાર સીવડાવું, નકર હું બ્લાઉઝ ડ્રેસ અથવા તો કાપડા તમામ વસ્તુ સીવું. પણ અગાઉ તો ન જ કહીએ, કાંઈ છેલ્લા 10 વર્ષ 9-8 વર્ષ નથી સીવું, એટલા માટે હવે તો 8 વર્ષ પછી તો સીવા બેઠા તો એમ થાય કેમ થાય હું થાય એવું થાય. પણ ઘરનું હાલે સિલાઈ થઈ જાય, કાપડા પણ હજી બનાવી નાખું એટલે જોઈ સી બનાવ્યા પછી જ બોલાય, પેલા તો ન જ બોલાય. તો યશવીનો આગલો ભાગ આપણે સિવાયને તૈયાર થઈ ગયો છે, તો જોઈએ આગલો ભાગ કેવો બન્યો છે. ઈ આવી રીતના સ્ટોપ જેવું અત્યારે આમ પકથું લાગે છે, પણ અહીંથી આમ લબર મારી દેવું અને આ ગળું બનાવી દીધું છે આવી રીતના. અને આ આગલો ભાગ બની ગયો છે, હું પાછળનો ભાગ બનાવી નાખશું. હવે બની જાય પછી બતાવું અને કહેજો કે કેવો બન્યો એમ. તો આપણે એસવીનો સ્ટોક સિવાય તૈયાર થઈ ગયું છે, આમ કુર્તી જેવું છે, સ્ટોક નો ગણાય. અને આ આગળ 15નો ભાગ છે અને આ 12નો ભાગ છે. હવે પહેરાવીશ ત્યારે બતાવીશ. અત્યારે તો દિયા થઈ ગયો છે, 7 વાગી ગયા, રસોઈનો ટાઈમ થયો છે. તો આવી રીતના આપણું સ્ટોક બની ગયું છે. તો આ બની ગયું છે યશવીનું સ્ટોક. પાછળનો ભાગ થોડોક લંબાઈ વાળો રાખ્યો, આગળનો થોડોક ટૂંકો રાખ્યો. અને અહીંયા 2 ચીપટા લીધા છે એટલે અહીંયા ઉપરનો ભાગ હાકડો થઈ જાય અને નીચેનો ભાગ પહોળાઈ વાળો રહે. એવી રીતના કંઈક ખાવ સાદું અને સિમ્પલ બનાવી દીધું. અંદર આ કલરનું અસ્તર નાખી દીધું, વ્હાઈટ કલર નહોતો એટલા માટે. અને બસ આવું આવી રીતના બનાવી અને પાછળ આવું આય બનાવી નાખ્યું. આયને ઉક આવશે અહીંયા. તો બની ગયું છે એસવી માટે સ્ટોક. એસવીને પહેરાવશું ત્યારે બતાવશું ખાસ. 7 વાગી ગયા છે, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. તો અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરશું.